गुड मॉर्निंग, હું શ્યામી શર્મા. આપણે ધોરણ 11 માં બીજું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું અને એ બીજા ચેપ્ટરની અંદર આપણે પાંચ સૃષ્ટિની વાત કરી અને એ પાંચ સૃષ્ટિ કઈ કઈ હતી? તો પહેલી મોનેરા, બીજી પ્રોટિસ્ટા, ત્રીજી ફૂગ, ચોથી વનસ્પતિ સૃષ્ટિ, પાંચમી પ્રાણી સૃષ્ટિ. આપણે એ પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે આ પાંચ સૃષ્ટિમાં આ ચેપ્ટરની અંદર આપણે ત્રણ સૃષ્ટિનો અભ્યાસ કરવાનો છે, મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ, અને બાકીની બે સૃષ્ટિ છે એનો આગલા ચેપ્ટરોમાં અભ્યાસ કરીશું. આ ચેપ્ટરની અંદર થોડીક માહિતી છે, તમારે પહેલા એના પોઈન્ટ યાદ રાખવાના છે, ડિટેલ્સ તો આપણે આગલા ચેપ્ટરમાં ભણવાના છે. આગલા ચેપ્ટરો આપણા આગલા વિડીયોમાં પ્રોટિસ્ટા અને મોનેરા બંને વિશે ચર્ચા કરી ચૂક્યા, દરેકને મેં ચાર્ટ દ્વારા સમજાવ્યું. એની અંદર જે આઈએમપી પોઈન્ટ હોય, મેઇન સેન્ટેન્સ હોય, એને મેં હાઈલાઈટ પણ કર્યા છે, કઈ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે છે એ પણ ચર્ચા કરી ચૂકી છું. આ જે છે ચેપ્ટર એ નીટ માટે પણ ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે. તમે મોનેરા પ્રોટિસ્ટા છે એની અંદર જે ઉદાહરણો છે એ ઉદાહરણને બરાબર યાદ કરજો. અહીંયા પણ આ જે બુક છે એ બુકની અંદર જે ઉદાહરણ આવશે ને જે એ બહુ જ અલગ હશે, તમે નહીં સાંભળ્યા હોય ને એવા ઉદાહરણ હશે, એટલે તમારે એ ઉદાહરણને બરાબર યાદ કરવાના. જેટલા ઉદાહરણ છે એના ઉદાહરણને અનુલક્ષીને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાવાની શક્યતા હોય છે. ક્લિયર? તો આપણે બે સૃષ્ટિની વાત કરી હતી, એક મોનેરા કરી ચૂક્યા અને બીજી કઈ કરી ચૂક્યા છે, પ્રોટિસ્ટા કરી ચૂક્યા છે, અને ત્રીજી સૃષ્ટિ આપણે ચાલુ કરીશું ફૂગ. પ્રશ્ન એ થાય છે કે ફૂગ તમે બધાએ જોઈ છે, કેવા કલરની છે? જો ના ખબર હોય તો આપણે શું કરીશું કે ઘરમાં તમે ટ્રાય કરજો, એક રોટલીનો ટુકડો લેજો અને એ રોટલીના ટુકડાને ડબ્બાની અંદર પેક કરીને બે ત્રણ દિવસ સુધી મૂકી રાખજો. બે ત્રણ દિવસ પછી તમે દેખશો તો એની અંદર રોટલીની ઉપર સફેદ સફેદ તાતા જેવી રચના જોશે અને એ જે સફેદ તાતા જેવી રચનાને શું કહેવામાં આવે છે? ફૂગ તરીકે ઓળખવામાં આવે છે. તમે ચોમાસામાં દેખો કે જે કપડાં છે, બરાબર, બૂટ છે, એની ઉપર પણ સફેદ સફેદ રચના જોવા મળશે અને એ રચના શું છે? ફૂગ છે. કારણ કે જ્યારે ચોમાસામાં સૂર્યપ્રકાશ નથી હોતો, ઓછો હોય, બરાબર, અને ભેજવાળું વાતાવરણ હોય ત્યારે ફૂગની વૃદ્ધિમાં શું થાય છે? વધારો. બરાબર, એટલે પહેલું થયું કે ફૂગ છે એ ફૂગ ને અનુકૂળ વાતાવરણ છે, તો ભેજવાળું વાતાવરણ એને વધારે અનુકૂળ થાય છે. અહીંયા મેં તમને કીધું કે જે ફૂગ છે એ ફૂગ કેવા રંગની થઈ? સફેદ. સફેદ રંગની થઈ એટલે એની પાસે હરિતદ્રવ્ય નથી. હરિતદ્રવ્ય નથી એટલે કે પ્રકાશ હશે જમીન ને અંદર ખોરાક બનાવી શકતી નથી, તેને બીજા પર આધાર રાખવો પડે છે. અને આમ આ જે ફૂગ છે એ ખૂબ વિષમપોષી છે અને ખૂબ વિષમપોષીની દ્રષ્ટિએ યુનિક સ્થાન ધરાવે છે. તમારે ચોપડીમાં લખ્યું છે પહેલી સેન્ટેન્સ કે ખૂબ એ વિષમપોષી એક વિશિષ્ટ સ્થાન, યુનિક સ્થાન ધરાવે છે. ખૂબ જે એ ખૂબ તમને મેં હમણાં જ કીધું કે તમે કપડા પર પણ જો હશે, બૂટ ચપ્પલ પર, ચામડા પર, બધે જો હશે, લેકિન ફૂગ છે ને એ સર્વત્ર છે, હવામાં છે, પાણીમાં છે, જમીન પર છે, વનસ્પતિઓ પર છે, પ્રાણીઓ પર છે, દરેક જગ્યાએ આ ફૂગ જોવામાં આવે છે. ફૂગ છે એ ફૂગની રચના જોઈએ તો ફૂગ એકકોષીય છે અને તંતુમય રચના પણ ધરાવે છે ને આ ઘણી બધી ફૂગ છે ને એ બધી ફૂગમાં એક જ ફૂગ જે એકકોષીય છે એનું નામ છે ઇસ્ટ. આઈએમપી ક્વેશ્ચન, એકકોષી ફૂગનું નામ આપો તો કઈ આવે? ઇસ્ટ. બાકીની બધી જે ફૂગ છે ને એ બધી જ ફૂગ તંતુમય રચના ધરાવે છે. તમે બ્રેડના ટુકડા પર છે સફેદ કલરનું તંતુ, રૂહ ને રૂહ એ રૂહના તમે છે ને એક એક તાકડાને દૂર કરો છો તો એ રીતની રચના છે. તો એ કવક તંતુ, કવક તંતુ કે કવક સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. ને આ કવક સૂત્ર, કવક સૂત્ર, કવક સૂત્ર બધા જ ભાઈ રાખે છે અને કવક સૂત્ર દાદી ગ્રંથ શું બનાવે છે? એક પ્રકારની કવક જાળનું નિર્માણ કરે છે.
તમે રૂ છે એ રૂને સમજો છો ક્લિયર કે રૂ છે એને એક 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 તાકરાને દૂર કરો તો એ જે તાકરા છે એ શું થાય નવક તંતુ નવક સૂત્ર અને બધા એક 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 તાકરા દેના થઈને આપણે શું દેયા કે જરૂર જાણજી કૃષ્ણથી સેમ એટલે સમજવા માટે કે એક એક બરાબર છે એક તંતુ છે એ તંતુ અને એક કવક તંતુ ની બને એટલે કવક સૂત્ર ની બને છે એટલે કવક સૂત્ર ભેગા થઈ એટલે શું બની ગઈ કવક જા નું નિર્માણ થતું જોવા મળે છે જવાબદાર છે
આવ્યું છે. આ વર્ષ પછી પ્રાણીઓમાં પણ તે રોગ માટે જવાબદાર છે. ગાય પર છે એ ગાયના પડ ઉપર પણ તે સફેદ ટપકો ઉત્પન્ન કરે છે, એટલે વનસ્પતિઓમાં પણ તે રોગ માટે જવાબદાર છે, પ્રાણીઓમાં પણ તે રોગ માટે જવાબદાર છે. હવે અહીં આપણે પોષણ પદ્ધતિ જોઈએ. હમણાં જ આપણે શરૂઆતમાં કહી દીધું કે ફૂગ છે એ ફૂગ પોતાની જાતે ખોરાક બનાવતી નથી, એટલે એ કેવી રીતે વિષમપોષી બરાબર. અને આ જે ફૂગ છે એ ફૂગ ત્રણ પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવશે. એક છે તમારે મૃતોપજીવી. મૃતોપજીવી એટલે નામ પ્રમાણે હશે કે મૃત દેહ કે મૃત ઘટકો છે એ મૃત ઘટકોના કાર્બનિક દ્રવ્યનું વિઘટન કરીને પોષણ મેળવે છે, એટલે એક થઈ મૃતોપજીવી પોષણ પદ્ધતિ. એ મૃત ઘટકોમાંથી કાર્બનિક દ્રવ્યનું વિઘટન કરે છે. બીજી છે પરોપજીવી. પરોપજીવીના શબ્દ પણ ખબર છે કે જે જીવંત વનસ્પતિ કે પ્રાણીઓ પર આધાર રાખી અને તે ખોરાક મેળવે છે, એટલે એ તે પરોપજીવી. ત્રીજી છે સહજીવી. સહજીવીની વાત આગલા ચેપ્ટરમાં થઈ ગઈ છે. આગલા ટોપિકમાં સહજીવી છે એ સહજીવી જેમાં લીલ સાથે એ સહજીવન ગુજારે, એટલે આપણે આ ટોપિકમાં ભણીએ છીએ ફૂગ, ને આ ફૂગ લીલ સાથે સહજીવન ગુજારે છે. અને એ કઈ વનસ્પતિનું નિર્માણ કરે છે? લાઇકેન. એટલે લાઇકેન જે વનસ્પતિ છે એ લાઇકેન વનસ્પતિ. આગળ ટોપિક લાઇકેનનો એક અલગથી ટોપિક ભણવાનો હશે, એની આપણે ચર્ચા કરીશું. એ વખતે યાદ રાખજો કે લાઇકેન એ કોનું સહજીવન છે? લીલ અને ફૂગ આ બંને એકબીજા સાથે જીવન ગુજારે છે, એટલે બંને એકબીજાને હેલ્પ કરે છે, બંને એક પોષણ આપશે અને એક રહેઠાણ આપશે. એ રીતે શું કરશે? આધાર આપે છે અને એ જે જીવન ગુજારે છે. અને લીલ અને ફૂગના સહજીવનને શું કહે છે? લાઇકેન. દરેક આગળ જયારે ભણાવીશ એના છે અલગ અલગ વર્ગ ભણાવીશું સૃષ્ટિના,
બીજાઓ છે, બીજી છે ચલ બીજાઓ. લિંગી પ્રચલન લિંગી પ્રચલનની કઈ ત્રણ પદ્ધતિ છે? એક અંડ બીજાણુ, એક ધાની બીજાણુ અને ત્રીજી પ્રકરણી બીજાણુ. બરાબર, તો આ ચાર પ્રચલનની પદ્ધતિ. હવે આ જે લિંગી પ્રચલન છે એ લિંગી પ્રચલન, મેં તમને કીધું કે લિંગી પ્રચલન છે એ લિંગી પ્રચલનમાં ત્રણ પદ્ધતિ છે અને એની અંદર જન્યુનું બીજાણુનું સર્જન થાય છે. બે જન્યુના જોડાણથી લિંગી પ્રચલન થાય છે એવું આપણે ભણી ગયા છીએ. લિંગી પ્રજનન હોવા માટે બે જન્યુ જોઈએ અને બે જન્યુ જોડાઈને ફલિતાંડનું નિર્માણ થાય અને ફલિતાંડમાંથી નવા બાળ પ્રાણીનું સર્જન થાય. આ રીતે લિંગી પ્રજનન પદ્ધતિ છે. તો આ જે લિંગી પ્રજનન પદ્ધતિ ફૂગમાં થાય છે તો કયા કયા તબક્કામાં થાય છે તો જોઈએ. સૌથી પહેલા છે જીવ રસ સંયોગ, એટલે બે બીજાઓને ભેગા છે. આ એક બરાબર સમજો, આ બીજું, બે થયા ભેગા ચાર. જો
2L છે એનો વિભાજક કરશો LN ફરી વિભાજક કરશો તો LN બરાબર 2L છે એક 2L એક 2L માંથી મે LN કરાય એનો મતલબ કઈ ક્રિયા થઈ છે અર્ધીકરણની ક્રિયા છે અર્ધીકરણની ક્રિયા થઈ ફરીથી LN એટલે કે હું સમવિભાજક થયો અને આપણે 1 2 3 અને 4 चार वर्गों में विभाजित कर चार वर्गों नाम है ये जो है।
જરૂરી રહી જાય. ચાર વર્ગ પહેલા જોઈએ તો નામ જોઈએ. એક નામ છે ફાઇકોમાયસિસ, બીજું નામ છે એસ્કોમાયસિસ, એસ બરાબર છે, ત્રીજું છે બેસિનોમાયસિસ, ચોથું છે જુજુરોમાયસિસ. ચાર વર્ગને પહેલા નામ યાદ કરવાના રહેશે. હવે આજે ચારે વર્ગ છે, એ ચારે વર્ગ ને આપણે થોડીક રચના મેં કીધું હતું કે જે સરખા સેન્ટેન્સ હોય કદાચ અલગ પડતા જે સેન્ટેન્સ હોય એને આપણે પહેલા જોઈએ, તે જલ્દી યાદ રહે છે. તો પહેલા જ્યારે મેં આપણે વાત કરી કે ફૂગ છે એ ફૂગની જ્યારે વર્ગના જ્યારે લક્ષણ લખશો ત્યારે કવક જાળનું લક્ષણ મેન આવશે કે શાખા યુક્ત છે કે શાખા વિહીન છે, પડદા યુક્ત છે કે પડદા વિહીન છે, બહુ કોષ કેન્દ્ર છે, એ વસ્તુની આપણે પહેલા વાત કરી હતી કે એ મેન સેન્ટેન્સ આવશે, એ વાક્ય તૈયાર કર્યું. પછી મેં તમને કીધું હતું કે કઈ સ્થાને જોવા મળશે કે આપણે સ્થાન એના વિશે નક્કી કરવાના. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કયું સેન્ટેન્સ કીધું હતું, પ્રજનનને અનુલક્ષીને, એટલે દરેકની અંદર કયા કયા પ્રકારનું પ્રજનન જોવા મળશે એટલે જે પ્રજનનની વિશેષતા છે એની ચર્ચા કરીશું. તો આપણા ફૂગ છે એ ફૂગના ચારે વર્ગોની વાત થઈ જશે. સૌથી પહેલા આપણે વાત કરીએ પડદાની વાત કરીએ કે જે કવક ઝાડ છે કઈ રીતે છે. તો જો અહીંયા લખ્યું છે કવક ઝાડ પડદા વિહીન છે અને બહુ કોષ કેન્દ્રીય છે. જો ફાઇકોમાયસિસની કવક ઝાડ કે કવક તંતુ કઈ રીતે છે, તો પડદા વિહીન અને બહુ કોષ કેન્દ્રીય. ફાઇકોમાયસિસ માં કયા કયા
સ્ટ્રોમાઇસિસ માં પણ અરીની પ્રજનન પદ્ધતિ અને લિંગી પ્રજનન પદ્ધતિ એટલે આ બંનેની અંદર આપણે બે પ્રજનન પદ્ધતિ વિશે વાત કરવાની એટલે વારસાગત પ્રજનન જોવા મળતું નથી આ એક જ સ્ટ્રોમાઇસિસ છે જેમાં અરીની બીજાણુ પણ નથી અને લિંગી અંગો પણ નથી એટલે કે એમાં બંને પ્રજનન પદ્ધતિ નથી તો કઈ છે વારસાગત પ્રજનન પદ્ધતિ ટ્યુટરોમાઇસિસ છે ટ્યુટરોમાઇસિસ માં કઈ પદ્ધતિ જો છે અલિંગી પ્રજનન પદ્ધતિ એટલે કે ત્યાં તમને લિંગી પ્રજનન પદ્ધતિ પણ નથી અને વારસાગત પ્રજનન પદ્ધતિ પણ નથી સમજ પડી કે તમારે અહીંયા સેન્ટેન્સ માં તમને ખબર પડી કે મારે કઈ ફૂટમાં કયા કયા સેન્ટેન્સ ને સમાવેશ કરવાનો છે જો અહીં અલિંગી પ્રજનન પદ્ધતિ તો આપણે વાત કરી કે અલિંગી પ્રજનન પદ્ધતિ છે એનામાં ચલ બીજાણુ કે અચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન જોવા મળે છે લિંગી પ્રજનન આ જે લિંગી પ્રજનન પદ્ધતિ છે એટલે એનો મતલબ આપણે બે જન્યુ જોવાશે આ બે જન્યુ જોડા આપણે પણ આ કઈ લિંગી પ્રજનન માટે મને બે જન્યુ જોઈશે બે જન્યુ નું જોડા થયું બરાબર ને આ જે જન્યુ છે એ અંતર્ગત બીજાણુ છે અંતર્ગત યુગ્મ બીજાણુનું સર્જન કરે છે અને આ જે બીજાણુ છે બે બીજાણુ છે જો આ બંને બીજાણુ એક સરખા પ્રકારના હશે ત્યારે શું થશે સમજણ ને આ બંને જન્યુ સરખા નહીં હોય તો શું થશે વિસમજન સમજ પડી એટલે જન્યુઓ છે એ જન્યુઓ બે પ્રકારના છે જો જન્યુ દેખાવમાં સરખા હશે તો સમજન્યુ અને જો જન્યુ દેખાવમાં સરખા નહીં હોય તો આપણે એને શું કહીશું વિસમજન્યુ અને આ જે જન્યુઓ છે એ યુગ્મ બીજાણુ બરાબર છે યુગ્મ બીજાણુ સર્જન થશે અને આ જે બીજાણુઓ છે ક્યાં આવેલા હશે બીજાણુ ધાનીમાં આવેલા હોય છે ઉદાહરણ કયા છે ન્યુકમ રાઇઝોક્સ તમને
પ્રજનન પદ્ધતિ. તો પ્રજનન પદ્ધતિ આપણે કઈ આવી? અલિંગી પ્રજનન પદ્ધતિ અને લિંગી પ્રજનન પદ્ધતિ. હવે આ જે અલિંગી પ્રજનન પદ્ધતિ છે એ અલિંગી પ્રજનન પદ્ધતિની અંદર આપણે લખ્યું કણી બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. તો આ જે કણી બીજાણુ છે એ કણી બીજાણુ કેવી રીતે થાય છે? તો કવકજાળ, આ કવકજાળની ઉપર કણી બીજાણુ ધાની ધરતા છે. કણી બીજાણુ ધાની ધરનું નિર્માણ થશે અને એની ઉપર કણી બીજાણુઓનું સર્જન થશે. અને આ જે કણી બીજાણુઓ છે એ કણી બીજાણુઓ વિકિરણ પામે અને એ કણી બીજાણુઓ અંકુરણ પામી નવી કવકજાળનું સર્જન કરે છે. એટલે શું થયું કે અલિંગી પ્રજનન પદ્ધતિની અંદર શું હશે? જે કવકજાળ ઉપર શું આવેલી હશે? કણી બીજાણુ ધાની અને આ જે કણી બીજાણુ ધાની ધર છે એ કણી બીજાણુ ધાની ધરની ઉપર કણી બીજાણુ આવેલા હોય છે. અને આ જે કણી બીજાણુ જે છે એ કેવા છે? બહિર્ગત. નીચે પડીને શું કરી નવી કવકજાળનું નિર્માણ કર્યું? એટલે કણી બીજાણુના અંકુરણથી નવી કવકજાળનું સર્જન થાય છે. બરાબર. કોથળી જેવી ધાની હોય અને એ ધાનીની અંદર ધાની બીજાણુ આવેલા છે અને આ ધાનીઓ ફળ કાયમાં ગોઠવાયેલું છે અને એ જે ફળ કાય છે એને કહે છે ફળ ધાની કાય. બરાબર. તો અહીંયા કણી બીજાણુ ધાની ભર પર કણી બીજાણુ આ બહિર્જાત છે એટલે એ અંકુરણ પામી નવા કવકજાળનું નિર્માણ કરે. લિંગી પ્રજનનમાં શું હશે? ધાની બીજાણુ અને એ ધાની બીજાણુ જે કોથળીની અંદર આવેલા છે અને આવી જે ધાની બીજાણુ ધાની છે એ બધી ફળ કાયની અંદર ગોઠવાયેલી છે અને એ ફળ કાય ધરાવતી જે રચના છે એ શું કહે છે? ફળ ધાની કાય તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ કયા છે તમારા? તો એસ્પર્જિલસ ક્રેવિસેપ્સ ન્યુરોસ્પોરા. આ જે ન્યુરોસ્પોરા છે તે જીવરાશન અને જનીન ક્રિયાવિધિમાં ખૂબ જ ઉપયોગી છે. એટલે તમારો એક નવો સવાલ આવી ગયો. જનીન ક્રિયાવિધિ જીવરાશન માટે એસ્કોમાયોસિસની કઈ ફૂગ ઉપયોગમાં આવે છે? તો ન્યુરોસ્પોરા. બરાબર. ન્યુરોસ્પોરાનો ઉપયોગ ક્યાં થાય છે? તો જનીન ક્રિયાવિધિમાં અથવા જીવરાસાયણ ક્રિયાવિધિમાં તેનો ઉપયોગ થાય છે. તે ઉપરાંત બીજું એક ખાસ કાળા રંગના મોરસ, કાળા રંગના મોરસ, પીળા રંગની અફલસ આ બંને જે ફૂગ છે તે ખાવામાં ઉપયોગમાં આવે છે. તો અહીંયા તમે જો એસ્કોમાયસિસ ખાઈ કરતા તમે અહીંયા બે થોડું કોમ્પ્લિકેટેડ લાગે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. આ બીજી છે. જો ઓસ્કોમાયસિસ ને ફરીથી જોઈએ કયા નામ ઓળખવામાં છે? કોથળીમાં એક ફૂગ બહુકોષી ફૂગનું નામ પેરિસિયમ, એકકોષી ફૂગનું નામ એસ્ટર. કઈ રચના હશે? સાખી દરે પડદાયુક્ત કવકજાળ ધરાવશે. પોષણની પદ્ધતિ કઈ છે? મૃતોપજીવી છે, પરોપજીવી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કઈ છે? છાણ ભક્ષી જીવે છે. પ્રજનન પદ્ધતિ કઈ છે? બે, અલિંગી પ્રજનન પદ્ધતિ અને લિંગી.
કણી પ્રેશર પદ્ધતિમાં શું હોય છે કણી બીજાણુ કણી બીજાણુ છે કણી બીજાણુ ધાની બરાબર છે અને કણી બીજાણુ ધાની ધર પર આવેલા છે અને આ કણી બીજાણુ મુક્ત થઈ અંકુરણ પામી નવી કવચનું નિર્માણ કરે છે ધાની બીજાણુ છે એ ધાની બીજાણુ કોથળીની અંદર આવેલા છે અને આ બધી ધાની બીજાણુ ધાન્યો ભેગી થઈ એક ફળ કાયમાં ગોઠવાયેલું છે અને એને કહેવાય છે ફળ ધાની કાય તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ કયા છે યાદ રાખો બરાબર એસ્પર્જિનસ કેરિસેક્સ અને ન્યુરોસ્પોરા ફાઇકોમાઇસિટિસ નો ઉદાહરણ કહેતા ન્યુકોન રાઇઝોબ્સ એલ્બ્યુટો એસ્કોમાઇસિટિસ નો ઉદાહરણ કયા છે એસ્પર્જિનસ કેરિસેક્સ અને ન્યુરોસ્પોરા કઈ ફૂગ ખાવા માટે ઉપયોગી છે તો એક છે કાળા હ્યુમરસ અને પીળાની અફલસ એ ખાવા માટે ઉપયોગમાં આવે છે બેસિલોમાઇસિટિસ આ બેસિલોમાઇસિટિસ ના મુખ્ય જે સ્વરૂપ કહીએ એ સ્વરૂપ કયા છે તો એક છે મશરૂમ બીજી છે બ્રેકેટ ફૂગ ત્રીજી છે ફંજાઈ એટલે બ્રેકેટ ફંજાઈ અને ત્રીજી છે પફ બોર્સ એટલે બેસિલોમાઇસિટિસ ના કયા સ્વરૂપો છે એ તમને કદાચ પૂછાય તો એક છે મશરૂમ જેને આપણે બિગાડીનો ટોપ કહીએ છીએ બ્રેકેટ ફંજાઈ અને પફ બોર્સ આ જે બેસિલોમાઇસિટિસ છે ક્યાં જોવા મળશે તો જમીન પર લાકડાના ગાળવા એટલે જે લાકડા છે એની ઉપર જંતુનો ભાગ તૂટેલો હોય ને એની અંદરનો ભાગ જળના થળ માં જોવા મળશે કેવી રચના છે સાખી અને પડદાયો બધા આ ત્રણે છે નામ કેવી રચના છે કવકજાળની સાખી અને પડદાયો છે હવે જો પ્રજનન પદ્ધતિમાં આગળ વાત કરી કે આની અંદર અલિંગી બીજાણુ જોવા નથી મળતા એનો મતલબ કે અલિંગી પ્રજનન પદ્ધતિ નથી થતી લિંગી પ્રજનન અંગો પણ નથી એટલે લિંગી પ્રજનન પદ્ધતિ પણ નથી થતી વનસ્પતિક પ્રજનન થાય છે પણ કઈ પદ્ધતિ દ્વારા જો બરાબર સમજી અલિંગી બીજાણુ નથી એટલે અલિંગી પ્રજનન પદ્ધતિ નથી થતી લિંગી અંગો પણ નથી એટલે લિંગી પ્રજનન પદ્ધતિ પણ નથી થતી કેવી રીતે થાય છે એક વિશિષ્ટ પ્રકારની પ્રશ્નો છે એના દ્વારા સમજીશું વાનસ્પતિક પ્રજનન થાય છે કઈ પદ્ધતિથી અવખંડન ક્લિયર તો હવે એની અંદર છે લિંગી અંગો નથી પણ લિંગી પ્રજનન જેવું જ કાર્ય કરે છે એનામાં શું છે વિશિષ્ટ જનીન પ્રકારની જે રચના છે તેને આધારે અહીંયા વનસ્પતિ કે દૈહિક કોષ બરાબર કોષ વનસ્પતિ કે દૈહિક કોષો છે એ દૈહિક કોષો જોડે છે બરાબર આ બે કોષો જોડાયા એટલે તમને મેં વાત કરી કે કેવા હશે એક એક કે થયા શું થયા દ્વિકય થયા દ્વિકય થયા અને દ્વિકયની કઈ ક્રિયા કરી આપણે અર્ધીકરણની ક્રિયા કરી અર્ધીકરણની ક્રિયા કરી અને આપણને શું મળ્યું બીજાણુનું નિર્માણ થયું એ જ વાક્ય છે એને સમજવાનું છે કે બે કોષો છે એ કોષોમાં કયો સંયુગમાન આપણે કહ્યું હતું પહેલા જીવ રસ સંયુગમાન કર્યું અને જીવ રસ સંયુગમાન કરતા આપણે પાછું શું કર્યું હતું બે કોષ કેન્દ્રનું જોડાણ કર્યું હતું કોષ કેન્દ્રના જોડાણથી આપણને શું મળ્યા છે પ્ર એટલે કે બે જે કોષો છે પ્રકર્ણી બીજાણુ છે એનું જોડાણ થયું અને પ્રકર્ણી બીજાણુ જોડાણથી શું થયું પ્રકર્ણી બીજાણુ ધાની તરીકે વિકાસ પામશે અને આ જે પ્રકારની બીજાણુ ધાની છે એનામાં કોષ કેન્દ્ર કયો બની ગયો દ્વિકય દ્વિકય બન્યું અને એનું અર્ધીકરણ થયું અને અર્ધીકરણ થતા આપણને કેટલા ચાર એકેક પ્રકર્ણી બીજાણુનું સર્જન થયું અને આ જે પ્રકર્ણી બીજાણુ ધાન એક ફળ કાયમાં ગોઠવાયેલા છે જેને શું કહે છે પ્રકર્ણી ધાની કાય તરીકે ઓળખવામાં આવે છે સેમ આના જેવું છે અહીંયા પણ આપણે બીજાણુ ધાનીની રચના લખી હતી અહીંયા પણ પ્રકર્ણી બીજાણુ પ્રકર્ણી બીજાણુ સેની અંદર છે પ્રકર્ણી બીજાણુ ધાનીમાં અને પ્રકર્ણી બીજાણુ ધાનીઓ ગોઠવાય એક ફળ કાયમાં ગોઠવાયેલું છે જેને શું કહે છે પ્રકર્ણી બીજાણુ ધાની કાય તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ કયા છે અગેરિક્સ એટલે મશરૂમ યુષ્ટિલાકો અને
એટલે રેક્સિનિયા બરાબર રેસિડોમાઇસિસ ફરી ના સ્વરૂપો મશરૂમ બ્રેકેટ ફંજાઇ પફ બોલ્સ ક્યાં જોવા મળશે જમીનમાં લાકડાના ગાળા લાકડાના થડમાં જોવા મળશે સાખી અને પડતા યુક્ત કવક ચાર છે અને કે બીજાણુ જોવા મળતા નથી લિંગી અંગો પર નથી વાસ્તવિક પ્રજનન જોવા મળે છે કઈ પદ્ધતિ દ્વારા અવખંડન એક વિશિષ્ટ પ્રકારની પ્રજનનની વાનસ્પતિ દેહ કોષો ભેગા થયા બે ભેગા થયા જીવ વસ્તુ સંયુક્ત થયો કોષ કેન્દ્રનો જોડાતો દ્વી કોષ કેન્દ્રીય ની રચના થઈ અને પ્રકરણી બીજાણુ દાહધાનીનું નિર્માણ થયું અને એ પ્રકરણી બીજાણુ ધાની ના જે કોષ કેન્દ્ર છે એનું વર્ધીકરણ થયું અર્ધીકરણ થતાં આપણને ચાર એક પ્રકરણી બીજાણુનું સર્જન થયું અને આ જે ચાર પ્રકરણી બીજાણુ છે એ ચાર પ્રકરણી બીજાણુ લિંગી એટલે કે પ્રજનન ક્રિયામાં ભાગ ભજવે છે અને એ જે બધી પ્રકરણી બીજાણુ ધાની એક ફળ કાયમાં ગોઠવાયેલી છે અને એ સ્પેસ પ્રકરણી બીજાણુ ધાની ફળકાય તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ અગેક્સ યુસ્ટિલાગો ચક્રિયકરણમાં કઈ ફૂગ ભાગ ભજવે છે તો ટ્યુટોરોમાયસિટીસ કાર્ય કરે છે.
સંયોજન પદ્ધતિ કોણા દ્વારા થાય છે? કણી બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન થતું જોવા મળે છે. ઉદાહરણ કયા છે? જો બિલકુલ અલગ નામ છે, આલ્ટરનેરિયા ટ્રાયકોડમાં ફૂગ, કેલોટોડ ટ્રાયકમ. છે ને અલગ નામ? આલ્ટરનેરિયા ટ્રાયકોડમાં અને કેલોટોડ ટ્રાયકમ. તો તમે જો કે બધાના ઉદાહરણ બહુ જ અલગ છે, એટલે તમારે એક ઓળખો બનાવી દેવાનો અને એક ઓળખો બનાવીને ફૂગ અને ફૂગની સામે તેના ઉદાહરણ લખી દેવાના. તો શું થશે કે એક્ઝામમાં કોઈ પણ એમસીક્યુ પૂછાય તો તમને સરળતાથી જવાબ મળી રહે. તો અહીંયા તમે જો કે ફૂગ છે એ ફૂગ ની આગળ વાત કરી, કઈ છે, ક્યાં સ્થાન છે, કેવી રચના છે, પછી એનામાં પોષણ પદ્ધતિ કેવી છે, એનામાં પ્રજનન ખાસ મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એની પણ વાત કરી ચૂક્યા, અને ફૂગ છે એના વર્ગ છે એ વર્ગની પણ આપણે વાત કરી ગયા. ચાર ફૂગના નામ બરાબર યાદ કરજો અને ચારે ફૂગમાં જે હાઇલાઇટ પોઈન્ટ છે મેં બહુ બતાવ્યું છે એને શાંતિથી સમજો, અને જેટલા પણ ચાર્ટ મેં દોરાયા છે એ ચાર્ટને તમારે નોટમાં દોરી દેવા જેથી પરીક્ષામાં એસક્યુ માટે તમને સરળતા રહે.